બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુરના તેજગઢ પાસે આવેલા રોજકુવા ગામે વીજ તાર તૂટી પડી નિલેશભાઈ રાઠવા પર પડતા નિલેશભાઈ રાઠવાનું કરંટ લાગવાને કારણે મોત નીપજ્યું છે. વીજ કંપનીની અક્ષમ્ય અને ઘોર બેદરકારીને કારણે એક નિર્દોષ આદિવાસી યુવાન 32 વર્ષના યુવાનનું મોત નીપજતા સમગ્ર પંથકમાં રેરાટી અને વીજ કંપની પ્રતિ રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે વીજ કંપનીના અધિકારીએ બાઇટ આપી છે અને તેઓએ પ્રતિક્રિયા આપતા જે બનાવ બન્યો એ અંગે પણ વાત કરી છે. જે બનાવ બન્યો એ અંગે ટૂંકમાં વાત કરીએ તો જે રોજકુવા ગામે ઢેબર ફળિયામાં નિલેશભાઈ બલસિંહભાઈ રાઠવા રાતે સૂતા હતા. તે વખતે રાતે લાઇટ ગઈ હતી અને તેઓના ઘરની બદલે તેઓ ઘરની પાછળ સાહેબ પર ખુલ્લામાં ખાટલો નાખીને સૂતા હોય છે. ગ્રામીણ સંસ્કૃતિ હોય છે કે અત્યારે બહાર સૂતા હોય છે. અચાનક જ તેઓની ઉપર વીજ કંપનીના જે ઉપર 3 ખુલ્લા વાયરો નીકળતા હતા તે વાયરમાંથી એક વાયર તૂટી અને તેઓ પર પડ્યો અને તેઓને કરંટ લાગ્યો અને તેઓ કરંટને લીધે કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ રીતે ખુલ્લા વાયરો સોસાયટીમાંથી અથવા તો જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાંથી નીકળે તો તે ખૂબ જ બેદરકારી ભરી વાત ગણાય. આ ઘટનામાં વીજ કંપનીની સંપૂર્ણ બેદરકારીને લીધે મોત નીપજ્યાની સમગ્ર આદિવાસી પંથકમાંથી વાત ઉઠી છે અને તેઓને વીજ કંપની દ્વારા કમ્પન્સેશન આપવામાં આવે, વળતર આપવામાં આવે તેવી પણ માંગણી ઉઠી રહી છે. વીજ કંપનીના અધિકારીઓએ શું પ્રતિક્રિયા આપી સાંભળો. એમાં આજે સવારે મોર્નિંગમાં રોજકુવાના સરપંચશ્રી દ્વારા મારા પર ટેલિફોનિક જાણ કરી મને કે રોજકુવા ડાબર ફરિયાની અંદર એક માણસનું મૃત્યુ થયેલ છે કરંટ લાગવાથી. તો મેં તાત્કાલિક મારા ઓફિસ કે નાઇટ સ્ટાફને તાત્કાલિક સ્થળ પર મોકલ્યા ત્યારે ત્યાં MGVCLની 3 વારવાળી ઓપન લાઇનની નીચે એક ભાઈ જેનું નામ હતું નિલેશભાઈ રાઠવા એ ખાટલો ડાળીને ઊંઘતા હતા અને વરસાદ અને વાવાઝોડું આવ્યું ત્યારે LT લાઇનનો વાયર તૂટીને એના ઉપર પડેલ હતો. પછી એ લોકોએ મને જાણ કરી કે સાહેબ અહીંયા આ રીતે વાયર તૂટવાથી એક માણસનું મૃત્યુ થયેલ છે, જેથી મેં તાત્કાલિક સ્થળ પર પહોંચી રોજકામ કરેલ છે. સર, જે ઘટના બની છે એ ઘટનામાં એવું છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, ગામ લોકોનો એવો આક્ષેપ છે કે રોજકુવાથી લઈને જેટલા પણ ગામ આવો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ MGVCL દ્વારા જે વીજ વાયરો જે નમી ગયા છે તેને ઉતારવાની કામગીરી નથી કરી. એ બાબતે મારા તેજગઢ સબડિવિઝનના વિસ્તારની અંદર 120 વિલેજ આવે છે, એની અંદર મારે ત્યાં કોઈ લેખિતમાં કે વર્બલી કોઈ ફરિયાદ કરે તો એનો તાત્કાલિક ધોરણે મેક્ઝિમમ 2-3 દિવસમાં નિકાલ કરવામાં આવે છે અને હાલમાં મારી જોડે અત્યારે નિકાલ કરેલી એવી 20-15 અરજીઓ પડી છે જેનો નિકાલ થઈ ચૂક્યો છે. હા, એટલે પ્રી મોન્સૂનની કામગીરીની જ વાત કરું છું. પ્રી મોન્સૂનની કામગીરી, ટ્રી કટિંગની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે અને છેલ્લે 2 મહિનાથી કામગીરી ચાલુ હતી. VR ભુરિયા, નાયબ ઇજનેર, તેજગઢ પેટા વિભાગીય કચેરી, MGVCL.